राजकोट मनपा बाद हवे जिल्लामां पण वेक्सिनने लईने तंत्र द्वारा तड़ामार तैयारीओ करवामां आवी रही छे। राजकोट कोरोना वेक्सिन आपवा माटे सर्वे कामगीरी हजु 2-3 दिवस चालशे। राजकोट एडिशनल कलेक्टर परिमल पंड्याए निवेदन आप्युं हतुं के जिल्लामां 50 वर्षथी वधु उमरना लोकोनी यादी तैयार कराई रही छे। जिल्लामां 50 वर्षथी वधु उमरना 3,32,052 લોકો નોંધાયા છે। વિધાનસભા મત વિસ્તાર મુજબ યાદી તૈયાર કરવામાં આવેલ છે। રાજકોટ જિલ્લામાં 4,003 લોકો અન્ય બીમારીથી પીડાતા હોય તેવા નોંધાયા છે। જિલ્લામાં ફ્રન્ટલાઇન વોરિયરની યાદીમાં 8,421 લોકોનો સમાવેશ થયો છે। જિલ્લામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોના સંખ્યામાં અંદાજિત 7 લાખ પહોંચે તેવો છે। હાલમાં જે આવનારી કોરોના વેક્સિન જે છે તેના માટે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ 50 વર્ષથી ઉપરના લોકોનો સર્વે ચાલી રહ્યો છે। આ માટે જે ચૂંટણી વિભાગનો જે ડેટા છે મતદાર યાદી એની PDF ફાઇલ આપણે આરોગ્ય વિભાગને આપેલી છે। આપણા જિલ્લામાં તમામ જે વિધાનસભા મત વિસ્તાર છે તે મુજબ આ યાદીઓ આપવામાં આવેલી છે। તેના આધારે ટીમો બનાવી અને ઘરે ઘરે જઈ અને સર્વે કરવામાં આવી રહ્યો છે। હાલમાં કુલ 3,32,052 જેટલા લોકોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સૂચના મળેલી છે એ મુજબ 50 વર્ષથી નીચેના જે લોકો છે એમાંથી કોમોર્બિડિટી ધરાવતા લોકોનો પણ સર્વે કરવાનો થાય છે। તે મુજબ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4,003 લોકોનો સર્વે કરવામાં આવેલો છે। અને જે હેલ્થ વર્કર અને હેલ્થ સાથે જોડાયેલા લોકો કે ત્યાં હોસ્પિટલમાં કામ કરનારા કોમ્પ્યુટર ઓપરેટરો સફાઈ કામદારો એની પણ યાદી આપણે જિલ્લામાં તૈયાર કરી દેવામાં આવેલી છે અને આ જે યાદી છે એ 8,421 જેટલી તૈયાર છે। સાહેબ, લોકો સાત સંકર સર્વેમાં આપતા નથી આવી વાત સામે આવી છે, લોકોને કઈ રીતના અપીલ કરો છો? એટલે આ લોકોની આવનારા દિવસોમાં સુખાકારી અને લોકોના હિત માટે જ આ સર્વે કરવામાં આવી રહ્યો છે। તેથી જ્યારે ટીમો લોકોના ઘરે જાય ત્યારે એમને સર્વે માટેના જે પ્રશ્નો પૂછવામાં આવે તેમાં સહકાર આપવા જિલ્લા વહીવટીતંત્ર વતી હું અપીલ કરું છું। સર, હજી કેટલો સર્વે બાકી છે, કેટલા દિવસ? એટલે ટોટલ જે 50 વર્ષથી ઉપરના જે ડેટા છે એ 7-1 લાખ જેવો છે। એટલે આવનારા 2-3 દિવસમાં આ સર્વે પૂરો કરી દેવામાં આવશે। બીમાર કેટલા લોકો નીકળી છે? બીમાર નહીં, બીમારનો પ્રશ્ન નથી, એટલે 50 વર્ષથી નીચેમાં જે કોમોર્બિડિટી ધરાવતા એટલે કે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય એવા લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે। એવા કેટલા છે? એટલે એ અત્યાર સુધીમાં 4,003 લોકોનો સર્વે પૂર્ણ થયેલ છે। ખાસ કરીને જ્યારે વેક્સિન આપવાની વાત છે તો તે સંદર્ભમાં ચૂંટણી કાર્ડ મુજબ યાદી તૈયાર કરાય છે તો તેમને પુરાવા માટે ચૂંટણી કાર્ડ રાખવાનું રહેશે કે પછી આધાર કાર્ડ રાખવાનું રહેશે? એટલે એ જે સરકારમાંથી જે પ્રમાણે સૂચના આવશે એ મુજબ અમલવારી કરવામાં આવશે।